છે આજે પપ્પા એવી ગાડી ચલાવી ઝૂમ ઝૂમ પહોંચ મજા આવી ચાલ ત્યાં બેસ પિંકી નું હેલ્મેટ અહીંયા મૂકેલું છે અને તમે આને બેદરકારીથી બેસાડીને ગાડી ચલાવો છો અરે નહીં બહુ ક્યાંની સમજદારી છે આ તમારે આને સારી આદતો શીખવવી જોઈએ અને તમે છો કે પોતે જ બાળક બનતા જાઓ છો પડી જાત વાગી ગઈ હોત તો હું શું કરત હા સારું ભૂલ થઈ ગઈ હવેથી ધ્યાન રાખીશ પિંકી લે મારા હાથે અરે થોડી એવું ખાઈ લે બેટા ખાઈ લીધું પાકું નહીં ખાય નહીં ઠીક છે અરે અરે શું થયું આરામથી જમો ને કઈ ગાડી છૂટી રહી છે અરે નહીં એ કીટનાશકના છંટકાવ માટે ડોક્ટર સાહેબ પાસે જરૂરી વાત જાણવી છે બસ એ માટે જ જવું છે નહીં તો નીકળી જશે તેઓ અરે પિંકી બેટા ભોળાકાકાની દુકાન સુધી જતો આ કાગળમાં જે લખ્યું છે એ લેવો આ પૈસા પણ આપી દેજે હા દોડ જલ્દી દોડ 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 પિંકી પિંકી ક્યાં ગઈ અરે ભોળાકાકાની દુકાને મોકલી છે એને કીટનાશક લેવા અરે કીટનાશક છે કોઈ શાકભાજી નહીં ક્યાં એને બાળકોની પહોંચથી દૂર રાખવાનું હોય છે અને તમે છો કે એને મોકલી દીધી થોડુંક તો વિચારો અરે હું લાવવાનું ભૂલી ગયો તો બસ એક મિનિટ હું હમણાં આવ્યો પિંકી સંભાળીને પિંકી પિંકી મૂકી દે બેટા પાછું મૂકી દે મૂકી દે એને પાછું ચાલ શું કાકા તમે પણ આ મારાથી શું થઈ ગયું અરે ભાઈ શું થયું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હા ભૂલ તો થઈ છે એક મારાથી કે છોકરીને કીટનાશક લેવા મોકલી દીધી અને બીજી તમારાથી કે છોકરીને કીટનાશક આપો છો કાકા કીટનાશક બાળકોથી જેટલું દૂર એટલું જ સારું અને છતાંય કોઈ ભૂલથી લેવા આવી જાય તો ચોખ્ખી નાખી દેજો યાદ રહેશે ને માફ કરજે ભાઈ આજથી જરૂર યાદ રાખીશ જઈએ પિંકી હા ચાલ પપ્પા આ તમે શું કરો છો આ અહીંયા કેમ બાંધી બેટા કીટનાશકને ક્યારે પણ ખાવા પીવાની વસ્તુઓ સાથે ન રાખવી જોઈએ અને ના જ એમાં જેમાં તમે ખાવા પીવાની વસ્તુઓ લાવો છો એટલા માટે હું આને અહીંયા બાંધું છું સમજી મમ્મી મમ્મી આવી ગયા તમને ખબર છે પપ્પાએ એટલી ધીમે બાઇક ચલાવી લાગે છે તમે સવારે ખીજાયા હતા એટલે ના 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 દીકરી ના બાઇક પર કીટનાશક લાવતા સમયે તમે બાઇક ઝડપથી ન ચલાવી શકો એવું કરવું આપણા સૌ માટે નુકસાનદાયક થઈ શકે છે મને કોઈને ખીજાવાનો ડર નથી લાગતો આ તો મારી પોતાની સમજદારી હતી નહીં અરે હવે શું થયું સમજદારી તો તમારી છે પણ ચપ્પલ મારા છે હા તો ઠીક છે આપ સુરક્ષિત તો પાક સુરક્ષિત